નોંધારાનો આધાર બની રહ્યું છે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર. નિરાધારો માટે સંવેદના સરવાણી વેડાવવામાં સામાજિક સેવા સંસ્થાનું માનવતા ભરેલું સહયોગ. જેમના માથે આકાશની છત અને જમીનનો ઓટલો છે એવા આશરે 22 જેટલા પરિવારો માટે રેન બસેરામાં આશ્ચર્ય અને ભોજન સહિત વિવિધ પ્રકારે કાળજી લેવાની કરવામાં આવી વ્યવસ્થા. તમામ પરિવારો વ્યક્તિઓને ભોજનની સાથે થાળી વાટકા ચમચી સહિત ગ્લાસના સેટનું વિતરણ, સેનેટાઇઝર અને માસ્કનું પણ કરાયું વિતરણ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદરાયેલા અભિનવ પ્રેરક પહેલરૂપી પ્રોજેક્ટમાં નર્મદા જિલ્લાના તમામ પદાધિકારીશ્રીઓ, રાજપીપળાના અગ્રણી નાગરિકો, વૈષ્ણવ વણિક સમાજ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ વગેરેનો સાંપડેલો જબરદસ્ત સહયોગ. રાજ્યનો ધર્મ પ્રજા કલ્યાણની કાળજી લેવાનો છે. કાયદાના શાસન માટે જરૂરી કડકાઈ દાખવતું રાજ્યતંત્ર પ્રજાની સુખાકારી માટે એટલું જ સંવેદનશીલ હોય એ જરૂરી છે. નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રી ડીએ સાની દોરવણી અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર નોંધારાનો આધાર બનવાની અનોખી કાર્યશીલતા. આશરે 45 જેટલા સદસ્યોની વિવિધ પ્રકારે મદદરૂપ બનીને અને તેમને સમાજ સ્થાપિત કરવાનો સુઆયોજિત પ્રયાસ કલેક્ટરશ્રીના માનવીયતા સભર દિશાનિર્દેશ હેઠળ જિલ્લા પ્રશાસને હાથ ધર્યો છે, જેમાં રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ જેવી સામાજિક સંસ્થાઓ નક્કર સહયોગ મળ્યો છે. નર્મદા જિલ્લો માં નર્મદાની પવિત્ર ગોદમાં વસેલો જિલ્લો છે. દર્શન માત્રથી પાવન કરતી આ લોકમાતાના કાંઠે અનેક પવિત્ર તીર્થો આવેલા છે, જ્યાં વિવિધ સંસ્થાઓ જનસેવાને જ પ્રભુ સેવા સમજી વિવિધ લોકહિતની પ્રવૃત્તિઓ કરી રહી છે. નર્મદાની પરિક્રમા કરવાની, યાત્રીઓને આવકારી અને તેમની આગતા સ્વાગતા કરનારી આ ભૂમિ છે. તેના ઉમદા સેવા વારસાને અનુસરીને નર્મદા જિલ્લા વહીવટીતંત્રે આ નોંધારા પરિવારો અને લોકો માટે રેન બસેરામાં આશ્ચર્ય ભોજન સેવા સહિત વિવિધ આયોજનો કર્યા છે અને આ પરિવારોને કેવી રીતે સ્થિર અને સ્થાયી આત્મનિર્ભર કરી શકાય તે માટે સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓનો વિનિયોગ કરવાની વિચારણા કરવામાં આવી છે, જેનું સીધું અને સતત મોનિટરિંગ જિલ્લા કલેક્ટર શ્રી શાહ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કિચન યોજના અન્વયે સરકારશ્રીની યોજના, સરકારી અધિકારીઓ અને વૈષ્ણવ સમાજના કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને આ એક ખૂબ મોટું અભિયાન આ નર્મદા જિલ્લો અને તેમાં ખાસ કરીને રાજપીપળા માટે ઊભું કર્યું છે. આજે એની શુભ શરૂઆત છે. રાજપીપળા શહેરમાં ફૂટપાથ પર રહેતા, જેને ખાવાનું નથી મળતું, રહેવાનું નથી મળતું એવા નાગરિકો માટે, એવા લોકો માટે આ યોજના છે. આનાથી આગળ વધીને અને એના નિવાસસ્થાન સુધી, જે જગ્યા પર રહે છે ત્યાં સુધી એને ટિફિનની, એના ખોરાકની વ્યવસ્થા પૂરી પાડવી અને ઓળવા પાથરવા વાસણની આ તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત આર્થિક રીતે સક્ષમ કરવા માટે વિવિધ યોજનાઓનો લાભ પણ એને મળે એના માટે આ કાર્યકર્તાઓ કામ કરવાના છે. સરકારી તંત્ર પણ એમાં સહભાગી છે. આ બધાના સુભગ સમન્વયથી આજનો આ દિવસ, આનો આ ઉદ્ઘાટન કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના સહયોગથી આ જે લોકો ફૂટપાથ પર રહે છે, નિરાધાર લોકો છે, જે ભટકતું જીવન જીવે છે અને એમને જમવાની અને રહેવાની જે તકલીફ છે, તો જિલ્લા વહીવટીતંત્ર અને વણિક સમાજ દ્વારા એમને બે ટન જમવાનું ત્યાં આગળ અમે પહોંચતું કરીશું. અને એ સિવાય પણ સરકારી જે યોજનાઓ છે એમનાથી એ લોકો પોતે પગભર થાય અને એમનું જીવન સારું બને એવા અમે બધા પ્રયત્ન કરીશું.
આમાં વહીવટીતંત્રનો પણ ખૂબ સહયોગ છે અમને, અને અમે પણ એમના જે અમારા પર વિશ્વાસ રાખીને આ કામ સોંપ્યું છે તેને સંપૂર્ણ કરીશું.